સ્વાગત છે મિત્રો ડ્રીમ સ્ટેશનની એજ્યુકેશન ચેનલમાં આજે છે અઠાવીસ નવેમ્બર બે હજાર એકવીસ અને અઠાવીસ નવેમ્બરને લઈને જેટલા પણ મહત્ત્વના કરંટ અપેરના પ્રશ્ન બની રહ્યા છે જે આપણી આગળ આવનારી એક્ઝામ માટે અગત્યના રહેશે તે જોઈશું અને તેની સાથે જોડાયેલી અગત્યની માહિતી પણ આ વિડિયોમાંથી કવર કરીશું તો તમે પૂરો વિડિયો ધ્યાનથી જોશો ડેલી કરંટ અપેર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને આ તમામ ક્વેશ્ચનનું પીડીએફ તમે અમારા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈને મેળવી શકો છો અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો લાસ્ટમાં વિડીયો ગમે તમને ક્વેશ્ચન્સ ગમતા હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો અને તમારા એજ્યુકેશન ગ્રુપમાં શેર પણ કરી શકો છો કરંટ અફેરના ક્વેશ્ચન જોતા પહેલાં મિત્રો પ્રિવિયસ યર્સની એક્ઝામમાં લેવાયેલા જે કેટલાક ગુજરાતના ઇતિહાસને લઈને મહત્વના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિડીયોમાં એડ કરવામાં આવ્યા છે તે જોઈ લઈએ તો આજનો જી કે પ્રથમ ક્વેશ્ચન છે ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો તો ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો મહા મહાદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો તો ચોથા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે ચોથા ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ જે કર્યો હતો જે કરવામાં આવ્યો હતો મહાદેવભાઈ દેસાઈ દ્વારા આગળનો ક્વેશ્ચન જોઈએ ભગવદ્ ગોમંડળ શબ્દકોષના સંપાદક કોણ હતા તો ભગવદ્ ગોમંડળ મંડળ શબ્દકોષના જે સંપાદક હતા તે હતા ચંદુભાઈ બેચરદાસ પટેલ તેમના દ્વારા ભગવદ્ ગૌમંડળ શબ્દકોશનું સંપાદન કરવામાં આવ્યું હતું તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે આગળનો ક્વેશ્ચન જોઈએ જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયો હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયો હતો ત્યારે ગુજરાતમાં જે શાસન હતું તો બહાદુર શાહનું શાસન હતું બહાદુર શાહનું શાસન હતું તે સમયે દિલ્હીમાં હુમાયુનું શાસન હતું તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે આગળનો ક્વેશ્ચન જોઈએ સ્કમ સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો સ્કમ સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે નિમણૂક કરવામાં આવી હતી પર્ણદત્તની તો ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે સ્કંદગુપ્તના જે સુબા હતા તેમનું નામ હતું પર્ણદત્ત આગળનો ક્વેશ્ચન જોઈએ અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતમાં આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ત્યારે અલાઉદ્દીન ખિલજી દ્વારા જે ગુજરાતમાં આક્રમણ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતની જે રાજધાની હતી તે હતી પાટણ પાટણની રાજધાની જ્યારે હતી ત્યારે ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું હવે આપણા માટે સાલ ઇમ્પોર્ટન્ટ રહેશે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું તો અલાઉદ્દીન ખિલજીએ બારસો અઠ્ઠાણુંમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું આપણા માટે સાલ ઇમ્પોર્ટન્ટ શાલ અને ગુજરાતની રાજધાની અવશ્ય ધ્યાન રાખશો જો ગુજરાતની રાજધાની વાત કરવામાં આવે તો તે પાટણ હતી અને વર્ષ પૂછવામાં આવે તો બારસો અઠાણું અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું ગુજરાતના ઇતિહાસને લઈને કેટલાક ક્વેશ્ચન્સ કરંટ અફેરના પ્રથમ ક્વેશ્ચન્સ તરફ આગળ વધે આજનો કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે હાલમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો હાલમાં રાષ્ટ્રીય અંગદાન દિવસની જે ઉજવણી કરવામાં આવી તે કરવામાં આવી સત્યાવીસ નવેમ્બરના રોજ મિત્રો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે અંગ અને તેના પ્રત્યારોપણને વધારવા માટે જે લોકો છે અંગદાન પ્રત્યે વધુમાં વધુ જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણીની જે શરૂઆત થઈ હતી તે શરૂઆત કરવામાં આવી હતી બે હજાર દસમાં જે તેની શરૂઆત કરવામાં આવી હતી તો ખાસ ધ્યાન રાખશો જો સત્યાવીસ નવેમ્બર તો નવેમ્બરને લઈને જેટલા પણ મહત્ત્વના દિવસની વાત કરીએ તો તમામ વિડીયોમાં મહત્વના દિવસો ફર્સ્ટ ક્વેશ્ચન્સ ઉમેરવામાં આવે છે તો તમે તમામ વિડીયો ચેક કરી શકો છો અને નવેમ્બરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસની વાત કરીએ તો તે છે ઓગણીસ નવેમ્બર ઓગણીસ નવેમ્બર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ છે જે નવેમ્બરના દિવસનો મહત્ત્વના દિવસની વાત કરીએ અને બે નવેમ્બર બે નવેમ્બર તો આટલે ઓગણીસ નવેમ્બર અને બે નવેમ્બર તમે ખાસ ધ્યાન રાખશો તો બે નવેમ્બર ઓગણીસ નવેમ્બરના રોજ જેટલા પણ મહત્વના દિવસ છે તે મેં તમને રિપીટ કરાવી દઉં છું આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી ઓગણીસ નવેમ્બરના રોજ કરવામાં આવે છે ગુરુ નાનકજીની જયંતિ ઓગણીસ નવેમ્બરના રોજ હોય છે ઇન્દિરા ગાંધીની જયંતિ પણ ઓગણીસ નવેમ્બરના રોજ હોય છે ઝાંસી રાણીની જયંતિ પણ ઓગણીસ નવેમ્બરના રો રોજ હોય છે અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી પણ ઓગણીસ નવેમ્બરના રોજ કરવામાં આવે છે અને બે નવેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી બે નવેમ્બરના રોજ કરવામાં આવે છે તો આટલી માહિતી આપણા માટે અગત્યની રહેશે નવેમ્બરમાં બધા જ દિવસો ઇમ્પોર્ટન્ટ છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો ઓગણીસ નવેમ્બર અને બે નવેમ્બર તમે ખાસ ધ્યાન રાખશો અને તમામ વિડીયો તમે જોઈ લેશો તો તમે નવેમ્બરનો કર તમામ વિડીયોમાં આ ઇમ્પોર્ટન્ટ દિવસ તમને જણાવવામાં આવ્યા છે તો તમે ખાસ ધ્યાન રાખશો અને રાષ્ટ્રીય અંગદાન દિવસની જે વાત કરવામાં આવે તો તે કરવામાં આવે છે સત્યાવીસ નવેમ્બરના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા રાજ્યની સરકારે સ્ટ્રીટ પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી છે તો હાલમાં સ્ટ્રીટ પરિયોજના શરૂ કરવાની જે ઘોષણા કરવામાં આવી છે જે કરવામાં આવી છે કેરળ સરકાર દ્વારા તો કેરળ સરકાર દ્વારા કેરળના જે સાત જિલ્લાઓ છે સાત જિલ્લાઓમાં જે પસંદ કરેલા સ્થળો છે તેમાં વિવિધ સુવિધાઓને અનુભવ કરવા માટે કેરળ સરકાર દ્વારા આ સ્ટ્રીટ પરિયોજના શરૂ કરવામાં આવી છે તો ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે હવે કેરળ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે તો સૌ પ્રથમ મેપમાં આપણે કેરળનું સ્થાન જોઈ લઈએ આ છે મેપમાં કેરળ કેરળની કેપિટલ છે તિરુવનંતપુરમ મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન અને ગવર્નરની વાત કરીએ તો વર્તમાન કેરળના ગવર્નર તરીકે કાર્યરત છે આરીફ મોહમ્મદ ખાન અને આરીફ મોહમ્મદ ખાન દ્વારા કેરળ ખાતે સ્કૂલ યોજના શરૂ કરવામાં આવી હતી તે ઇમ્પોર્ટન્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સૂચક આંકમાં કેરળ પ્રથમ સ્થાને રહ્યું હતું તિરંગા પહેલ કોવિડ નાઇન્ટીનના રેપિડ સ્કેનિંગ માટે શરૂ કરવામાં આવ્યું કેરળ ખાતે પદ્મશ્રીલીના પુરસ્કાર આપવાની ઘોષણા કેરળ સરકાર દ્વારા હાલમાં કરવામાં આવી હતી ને ભારતનું પ્રથમ ડ્રોન ફોરેન્સિક અનુસંધાન કેન્દ્ર જે કેરળ ખાતે ખોલવામાં આવ્યું છે કેરળ ખાતે પરિવર્તન યોજના શરૂ કરવામાં આવી હતી માછીમારીનો માછીમારોના સહાયતા માટે શરૂ કરવામાં આવી હતી અને કેરળના મહત્વના ડાન્સની વાત કરે તો કેરળ ખાતે થૈયમ ત્રિશુપુરમ મકરવિલકુ અને ઓળમ તહેવાર ઉજવવામાં આવે છે ભારતનું મસાલા અનુસંધાન કેન્દ્ર પણ કેરળ ખાતે ખોલવામાં આવ્યું છે અને ભારત કેરળના નેશનલ પાર્કની જો વાત કરવામાં આવે નેશનલ પાર્કની વાત કરવામાં આવે તો કેરળ ખાતે અનાઈમુડી સોલા નેશનલ પાર્ક મધ્યિકેટ્ટમ સોલા નેશનલ પાર્ક પંબડમ સોલા નેશનલ પાર્ક સાયલન્ટ વેલી નેશનલ પાર્ક એરવી કુલમ નેશનલ પાર્ક અને પેરિયાર વન્યજીવ આવેલું છે તે તમે ખાસ ધ્યાન રાખશો મિત્રો સાયલન્ટ વેલી જે કેરળ ખાતે આવેલી છે જ્યારે ફ્લાવર ઓફ વેલીની વાત કરીએ તો તે ઉત્તરાખંડ ખાતે આવેલી છે તમે ખાસ ધ્યાન રાખશો તો આનો ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં પચીસ નવેમ્બરે કઈ આઈઆઈટીએ એકસો પંચોતેર વર્ષ પૂરા કર્યા છે તો હાલમાં પચીસ નવેમ્બરે આઈઆઈટી આઈઆઈટી રૂડકી એકસો પંચોતેર વર્ષ પૂરા કરે છે આઈઆઈટી રૂડકી જે સ્થાપના થઈ હતી બ્રિટિશ સામ્રાજ્યની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજના રૂપમાં તેની સ્થાપના થઈ હતી ને તેમણે તેને પચીસ નવેમ્બરના રોજ એકસો પંચોતેર વર્ષ પૂરા કર્યા છે તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે આગળનો ક્વેશ્ચન જોઈએ જમ્મુ કાશ્મીરમાં હાલમાં જમ્મુ કાશ્મીર જિમ્નાસ્ટિક અકાદમીનું ઉદઘાટન કોણે કર્યું તો હાલમાં જમ્મુ કાશ્મીર ખાતે જમ્મુ કાશ્મીર જિમ્નાસ્ટિક અકાદમીનું જે ઉદઘાટન કર્યું છે તે કર્યું છે જમ્મુ કાશ્મીરના હાલમાં ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા તો તેમના દ્વારા જમ્મુ કાશ્મીરમાં જિમ્નાસ્ટિક અકાદમીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે હવે વાત જમ્મુ કાશ્મીરની છે તો જમ્મુ કાશ્મીરમાં ખાતે હાલમાં સાયકલોન કાર્યક્રમ પેડલ ફોર દલની શરૂઆત કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર દ્વારા કારીગરો અને વણકરો માટે કાર ખંડર યોજના પણ શરૂ કરવામાં આવી છે હરેલા ઉત્સવ જમ્મુ કાશ્મીર ખાતે ઉજવવામાં આવે છે બટુકનાથ પૂજા ભેટ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે જે મહાશિવરાત્રીના રોજ ઉજવવામાં આવે છે જમ્મુ કાશ્મીર ખાતે દેવિકા અને પુનેજા બ્રિજ નું ઉદ્ઘાટન હાલમાં કરવામાં આવ્યું છે અને જમ્મુ કાશ્મીર ખાતે દલ સરોવર આવેલું છે અને વુલર સરોવર આવેલું છે જમ્મુ કાશ્મીરના નેશનલ પાર્કની વાત કરીએ તો ધજીચી નેશનલ પાર્ક અને કિસ્તવાડ નેશનલ પાર્ક જે જમ્મુ કાશ્મીરના ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક છે તો આટલી માહિતી આપણને આ ક્વેશન્સમાંથી મળી રહે છે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં સનત તાતીનું મૃત્યુ થયું તે કોણ હતા તો હાલમાં સનત તાતીનું જે મૃત્યુ થયું છે અને તે હતા એક પ્રસિદ્ધ કવિ જે સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પણ હતા અને અસ્મીય અસમીયા ભાષાના કવિ હતા ને તેમનું હાલમાં મૃત્યુ થયું છે તો આપણા માટે નામ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ત્રીજા નંબરનો ઓપ્શન કરેક્ટ થઈ જશે આ ગણો ક્વેશન જોઈએ હાલમાં આયુર્વેદ પર્વ બે હજાર એકવીસનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો હાલમાં આયુર્વેદ પર્વ બે હજાર એકવીસનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે કરવામાં આવે છે નવી દિલ્હી ખાતે તો નવી દિલ્હી ખાતે આપણા વર્તમાન આયુષ મંત્રી છે આયુષ મંત્રી આયુષ રાજમંત્રી છે મુંજ પારા મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને તે વર્તમાન આપણા આયુષ રાજ્યમંત્રી છે મુજપારા મહેન્દ્રભાઈ અને તેમના દ્વારા આયુર્વેદ પર્વ બે હજાર એકવીસનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે કરવામાં આવે છે નવી દિલ્હી ખાતે તો ચોથા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે આગળનો ક્વેશ્ચન જોઈએ ભારત અને કયા દેશ કયા દેશે મહિલા શોધકર્તાઓ માટે વિશર કાર્યક્રમ શરૂ કર્યો છે તો હાલમાં ભારત અને જર્મની એ સાથે મળીને મહિલાઓ મહિલા શોધકર્તાઓ માટે વિસર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે મિત્રો આમાં લિન્ટર એન્ટિનાના માધ્યમથી અનુસંધાન અને વિજ્ઞાન ક્ષેત્રમાં મહિલાઓને મદદ માટે ભારત અને જર્મની દ્વારા આ વિસર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે હવે ભારત અને જર્મની સાથે મળીને આ કામ કરશે તો સૌ પ્રથમ આપણે જર્મનીને મેપમાં જોઈ લઈએ જે મેપમાં જર્મની જર્મની કેપિટલ છે બર્લિન કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટની વાત કરીએ તો વર્તમાન પ્રેસિડેન્ટ છે ફ્રેન્ક વોલ્ટર સ્ટેનવિયર આ ઘણો ક્વેશ્ચન જોઈએ હાલમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ બે હજાર એકવીસ ક્યાં શરૂ થયો તો હાલમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ બે હજાર એકવીસની જ શરૂઆત કરવામાં આવી તે શરૂઆત કરવામાં આવે છે શિલોંગ ખાતે શિલોંગ ખાતે વોસ્ટ સરોવર આવેલો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો શિલોંગ ખાતે વોસ્ટ સરોવર આવેલો છે અને તેમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ બે હજાર એકવીસની શરૂઆત કરવામાં આવી તો પ્રથમ નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ સાયબર ઓફિસ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે તો હાલમાં ભારતનું પ્રથમ સાયબર ઓફિસ બનાવવા માટેની જે મંજૂરી આપવામાં આવી છે તે આપવામાં આવી છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા મધ્યપ્રદેશ સરકાર દ્વારા જમીન બાબતોની સુરક્ષા માટે સાયબર ઓફિસ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે અને આને કોઈપણ જગ્યાએથી ઓપરેટ કરી શકાય છે અને આને લઈને જમીનથી જોડાયેલા વિવાદ પૂરા થઈ શકશે અને આ નિર્ણય મધ્યપ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવે છે હવે મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે મેપમાં મધ્યપ્રદેશને જોઈ લઈએ મધ્યપ્રદેશની જે કેપિટલ છે તે છે ભોપાલ અને ભોપાલ ખાતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભુજ તાલ આવેલું છે મુખ્યમંત્રી છે શિવરાજ સિંહ ચૌહાણ અને ગવર્નરની વાત કરો તો મંગુભાઈ સિંહ પટેલ વર્તમાન ગવર્નર છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાલમાં ઈ એફઆઈઆર પંજીકરણ યોજના શરૂ કરવામાં આવી હતી મધ્યપ્રદેશના હબીબગંજ ખાતે ભારતનો પ્રથમ રેલવે કોચિંગ વોશિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો એક જિલ્લો એક શિલ્પ યોજના મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી અને સંકલ્પ યોજના મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં શરૂ કરવામાં આવી છે તે વૃદ્ધોની સહાયતા માટે શરૂ કરવામાં આવે છે મધ્યપ્રદેશનો એક બીજો જિલ્લો છે જાંબુઆ જિલ્લો

મધ્યપ્રદેશના નેશનલ પાર્કની વાત કરીએ તો મધ્યપ્રદેશ ખાતે કાના બાંધવગઢ માધવ સંજય પન્ના અને સતપુડા નેશનલ પાર્ક આવેલા છે તો આનો ઓપ્શન આન્સર થઈ જશે બીજા નંબરનો ઓપ્શન ભારતનું પ્રથમ સાયબર ઓફિસ તહેસીલ જે શરૂ કર્યું છે તે મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ ગણો ક્વેશ્ચન જોઈએ હાલમાં ભારતીય રેલવે દ્વારા કયા સ્થળેથી રામપથ યાત્રા એક્સપ્રેસને શરૂ કરવામાં આવે છે તો હાલમાં ભારતીય રેલવે દ્વારા રામપથ યાત્રા એક્સપ્રેસની જે શરૂઆત કરવામાં આવે છે તે કરવામાં આવે છે પુણે ખાતેથી પુણે ખાતેથી આ એક પ્રવાસી ટ્રેનની જે શરૂઆત કરવામાં આવે છે ભારતીય રેલવે રેલવે દ્વારા અને તેનું નામ આપવામાં આવે છે રામપથ રેલવે આ રેલવે શ્રીરામથી જોડાયેલા તમામ સ્થળોનો પ્રવાસ કરાવશે અને તે તેની યાત્રા કર જે શરૂઆત કરવામાં આવી છે તે કરવામાં આવી છે પુણે ખાતે અને તેનું નામ આપવામાં આવે છે રામપથ યાત્રા એક્સપ્રેસ આની કિંમતની વાત કરીએ તો તેની જે કિંમત રાખવામાં આવે છે જે ચૌદ હજાર ચારસો રૂપિયા રાખવામાં આવી છે તો આ એક પેકેજ છે તેમાં યાત્રીઓને તમામ સુવિધા રહેવા ખાવા અને બીજી કેટલીક અન્ય સુવિધા આપવામાં આવશે અને યાત્રીઓની માટે પ્રવાસી ગાઈડનું પણ ત્યાં આપણને મળી રહેશે તો આની શરૂઆત જે કરવામાં આવી છે તે પુણે ખાતેથી કરવામાં આવી છે હવે રેલ મંત્રીની ભારતીય રેલવે દ્વારા શરૂઆત કરવામાં આવી છે તો આપણા વર્તમાન રેલવે મંત્રી કોણ છે તો તે છે આપણા વર્તમાન રેલવે મંત્રી છે અશ્વની વૈષ્ણવ આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં પર્યટન મંત્રાલય મંત્રાલયે કયા સ્થળે આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનું આયોજન કર્યું છે તો હાલમાં પર્યટન મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનું જે આયોજન કરવામાં આવે છે તે કરવામાં આવે છે નાગાલેન્ડ ખાતે નાગાલેન્ડ ખાતે પર્યટન મંત્રાલય દ્વારા ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં પૂર્વોત્તર ક્ષેત્રના પર્યટનની ક્ષમતાને ઉજાગર કરવા માટે આ આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટનું જે આયોજન કરવામાં આવે છે તે કરવામાં આવે છે નાગાલેન્ડ ખાતે હવે નાગાલેન્ડ ખાતે આ પર્યટન માર્ટનું આયોજન કરવામાં આવે છે તો સૌ પ્રથમ મેપમાં નાગાલેન્ડને જોઈ લઈએ નાગાલેન્ડની જે કેપિટલ છે કોહિમા મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો અને ગવર્નરની વાત કરીએ તો ગવર્નર છે વર્તમાન નાગાલેન્ડના જગદીશ મુખી આ ઘણો ક્વેશ્ચન જોઈએ હાલમાં દક્ષિણ શક્તિ યુદ્ધ અભ્યાસનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું તો હાલમાં દક્ષિણ શક્તિ યુદ્ધ અભ્યાસનું જે આયોજન કરવામાં આવે છે તે રાજસ્થાનના જેસલમેર ખાતે કરવામાં આવે છે રાજસ્થાનના જેસલમેર ખાતે થલસેના દ્વારા આ દક્ષિણ શક્તિ યોદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હવે થલસેના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે તો આ વર્તમાન થલસેનાના પ્રમુખ કોણ છે તો હાલમાં આપણા વર્તમાન થલસેનાના પ્રમુખ છે મુકુંદ નરવણે દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે હવે જય જેસલમેર ખાતે કરવામાં આવ્યું છે તો રાજસ્થાન જેસલમેરની વાત કરીએ તો રાજસ્થાન સૌ પ્રથમ મેપમાં જોઈ લે આ છે મેપમાં રાજસ્થાન રાજસ્થાનની જે કેપિટલ છે તે છે જયપુર મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને વર્તમાન ગવર્નરની વાત કરે તો વર્તમાન ગવર્નર છે કલરાજ મિશ્ર રાજસ્થાન સરકાર દ્વારા હાલમાં રાજ્ય સરકાર પ્રશાસન ગામને સંઘ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઇન્દિરા ગાંધી શહેરી ક્રેડિટ કાર્ડ યોજના રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને ભારતનું પ્રથમ અંગદાતા સ્મારક રાજસ્થાનની કેપિટલ જયપુરમાં બનાવવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ પીસની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ પીસ પાર્લી ખાતે બનાવવામાં આવે છે જો મિત્રો સ્ટેચ્યુ ઓફ પીસની વાત કરીએ તો તે બનાવવામાં આવે છે સુરત ખાતે ખાસ ધ્યાન સ્ટેચ્યુ ઓફ પીસ જે રાજસ્થાનની પાર્લી ખાતે બનાવવામાં આવે છે અને ગુજરાતની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ પીસ સુરતમાં બનાવવામાં આવે છે રાજસ્થાન ખાતે એક છોડ સુપોષિત બાળકીને નામ યોજના શરૂ કરવામાં આવી હતી અને બીએસએફ દ્વારા ઓપરેશન સત હવાનું આયોજન પણ રાજસ્થાનમાં કરવામાં આવે છે રાજસ્થાન નું જે પ્રતાપનગર જિલ્લો છે તે સો ટકા રસીકરણ વાળો રાજસ્થાનનો પ્રથમ જિલ્લો બન્યો હતો અને બધા જ પરિવારોને ઔષધ જડીબૂટી આપવાની ઘોષણા પણ રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવે છે રાજસ્થાનના નેશનલ પાર્કની વાત કરીએ તો રાજસ્થાન ખાતે રણથંભોર નેશનલ પાર્ક સરિસ્કા નેશનલ પાર્ક અને કેવલાદેવ ઘણા પક્ષી વિહાર આવેલા છે જે મહત્વના સ્થળો છે આગળ ક્વેશન જોઈએ હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નવી આપત્તિ રિપોર્ટમાં કોણ પ્રથમ સ્થાને રહ્યું છે તો હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવી આપત્તિ રિપોર્ટ બહાર પડી છે અને તેમાં જે પ્રથમ સ્થાન પર રહ્યું છે તે રહ્યું છે અમેરિકા મિત્રો આપત્તિ રિપોર્ટની વાત કરી લઈએ તો આપત્તિ રિપોર્ટમાં જે છે ઓગણીસો ના વર્ષ પછી જેટલી પણ આપત્તિઓ આવેલી છે જેવી તુફાન છે સુનામે છે ભૂકંપ છે જે પ્રાકૃતિક આપત્તિઓ છે તેને આધારે આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક રિપોર્ટ તૈયાર કરે છે અને તેમાં સૌ પ્રથમ સ્થાન પર રહ્યું છે અમેરિકા અમેરિકામાં સૌથી વધુ આપત્તિઓ આવી છે અને બીજા સ્થાનની વાત કરીએ તો બીજા સ્થાન પર ચીન છે અને ત્રીજા સ્થાન પર છે આપણો દેશ ભારત તો આ ત્રીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે આગળનો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા રાજ્યની સરકારે ડિજિટલ લર્નિંગને વધારવા માટે સ્કૂલ નેટ સાથે સમજૂતી કરી છે તો હાલમાં ડિજિટલ લર્નિંગને વધારવા માટે એક એજ્યુકેશન પ્લેટફોર્મ જેનું નામ છે સ્કૂલ નેટ અને તેની સાથે જે સમજૂતી કરી છે પશ્ચિમ બંગાળ દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ડિજિટલ લર્નિંગ વધુ વધારવા માટે અને સારી સગવડ આપવા માટે સ્કૂલ નેટ સાથે સમજૂતી કરવામાં આવી છે હવે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે તો સૌપ્રથમ પશ્ચિમ બંગાળને મેપમાં જોઈ લઈએ પશ્ચિમ બંગાળની કેપિટલ છે કોલકાતા અને કોલકાતા હુગલી નદી કિનારે આવેલો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મુખ્યમંત્રી છે મમતા બેનરજી અને ગવર્નરની વાત કરે તો ગવર્નર છે જગદીશ ધનકર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા હાલમાં સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી સોમી કિસાન રેલ સિંગોલાથી સાલી માર્ચ સુધી શરૂ કરવામાં આવી છે કર્મય ધર્મા યોજના પણ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને પશ્ચિમ બંગાળમાં મા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં પાંચ રૂપિયામાં જમવાનું આપવામાં આવશે સ્નેહપોરસ યોજના અને પ્રોચેસ્ટા યોજના પણ પશ્ચિમ બંગાળ ખાતે શરૂ કરવામાં આવી છે તો આટલી માહિતી આપણને આ ક્વેશન્સમાંથી મળી રહે છે આ ઘણો ક્વેશ્ચન જોઈએ હાલમાં કયા રાજ્યની સરકારે ફ્રી તીર્થ યાત્રામાં કરતારપુર સાહેબનો સમાવેશ કર્યો છે તો હાલમાં ફ્રી તીર્થયાત્રામાં કરતારપુર સાહેબનો જે સમાવેશ કરવામાં આવે છે તે કરવામાં આવે છે દિલ્હી સરકાર દ્વારા દિલ્હી સરકાર દ્વારા જે દિલ્હી સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને તીર્થયાત્રા કરાવવાની યોજના જે શરૂ કરવામાં આવી છે જે શરૂ કરવામાં આવી તે બે હજાર અઢારમાં જે શરૂ કરવામાં આવી છે જે દિલ્હીના વરિષ્ઠ નાગરિકો છે તેમને ફ્રીમાં જે યાત્રાધામોની જે શરૂ યાત્રા કરવામાં આવશે ને તેની શરૂઆત દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી છે અને તે તીર્થયાત્રામાં કરતારપુર સાહેબ જે પાકિસ્તાન ખાતે આવેલું છે તેનો સમાવેશ કરવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે કરતારપુર સાહેબનું જે સ્થાન છે તે પાકિસ્તાન ખાતે આવેલું છે છે અને તેનો પણ સમાવેશ તીર્થયાત્રામાં કર્યો દિલ્હી સરકાર દ્વારા તો બીજા નંબરનો ઓપ્શન આપણા માટે કરેક્ટ થઈ જશે મિત્રો દિલ્હી સરકાર દ્વારા હાલમાં પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના શરૂ કરવામાં હતી રેડ લાઇટ ઓન ગાડી ઓફ પહેલ પણ દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે અને દેશનો પ્રથમ સ્મોગિંગ ટાવર પણ દિલ્હીમાં મૂકવામાં આવ્યો છે શ્રમિક મિત્ર યોજના પણ દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હાલમાં જે તીર્થયાત્રામાં કરતારપુર સાહેબ સ્થાનનો જે સમાવેશ કરવામાં આવ્યો છે દિલ્હી સરકાર દ્વારા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને કરતારપુર સાહેબ જે પાકિસ્તાન ખાતે આવેલું છે તો મિત્રો આ હતા આજના કરંટ અફેરના ક્વેશ્ચન્સ આ મારી સોશિયલ મીડિયા લિંક છે અને આનો ઉપયોગ કરીને તમે અમારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો લાસ્ટમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી શકો છો તમારા એજ્યુકેશન ગ્રુપમાં શેર કરી શકો છો ડેલી કરંટ અફેર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આ તમામ ક્વેશ્ચનોની પીડીએફ તમે અમારા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈને મેળવી શકો છો અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જય હિન્દ વંદે માતા